ચલો આવી ગયા બધા આજનો ટોપિક આપણે લઈશું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ફરી એકવાર ટાઈટલ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તો જે લોકો ધ્યાનથી આગળના બધા ટોપિક્સ જોઈ રહ્યા છે વિડીયો જોઈ રહ્યા છે એમને તરત ખ્યાલ આવશે કે સર આવું તો શીખી ગયા છે વિદ્યુત સ્થિતિમાન ધારો કે પી બિંદુ પાસે જોઈતું હોય તો વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત બારને પી બિંદુ સુધી લાવવાનું અને એક કુલમ દીઠ એકમ ધન વિદ્યુત બાર દીઠ ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય શોધવાનું તો આ કહેવાય ને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બરાબર છે એ જ ટોપિક છે કશું નવું નથી પણ આજે આપણે કંઈક ઊંધી રીતે આ વસ્તુને સમજીશું લાઈક વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરીને ઋણ નિશાની લગાવીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન મળે છે તો આજે આપણે વિદ્યુત ક્ષેત્રને સૂત્ર કરતા બનાવીશું આમાં સ્થિતિમાન સૂત્ર કરતા છે લાઈક વ્યક્તિ એ છે અને વ્યક્તિ બી છે ત્રીજા વ્યક્તિ સી ને આ બંને પોતાનો ઇન્ટ્રો કરાવે છે એકબીજાને ઓળખાણ કરાવે છે વ્યક્તિ એ એવું કહે છે આ ને કે બી મારો ભત્રીજો છે આ જે બી વ્યક્તિ છે એ મારો ભત્રીજો છે તો પછી ઓટોમેટિક તમે ઊંધું વિચારી શકો વ્યક્તિ બી જો એનો ઇન્ટ્રો કરાવે તો પછી એ કહે છે ને કે વ્યક્તિ એ મારા કાકા છે એટલે જો બી એનો ભત્રીજો હોય તો એ બી ના કાકા હોય જ આવો જે સંબંધ છે એ આપણે વિચારી શકીએ જો એને દ્રષ્ટિમાંથી એની રેફરન્સ ફ્રેમમાંથી જોઈએ તો બી એનો ભત્રીજો છે પણ બીની ફ્રેમ ઓફ રેફરન્સમાંથી જોઈએ તો એ કાકા છે આ જ પ્રમાણે જો વિદ્યુત સ્થિતિમાન આપણે સૂત્ર કરતા બનાવીશું તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરવાથી મળશે પણ ઊંધો ટોપિક વિદ્યુત ક્ષેત્રને સૂત્ર કરતા બનાવીએ તો શું મળશે વિદ્યુત ક્ષેત્રનો સ્થિતિમાન સાથે કેવો સંબંધ છે એ છે આપણો ટોપિક તો આ ટોપિક સમજવા માટેની ઘણી બધી મેથડ્સ છે જેમાંથી એનસીઆરટીની બુકમાં જે મેથડ છે એમાં વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય છે કારણ કે એમાં કોઈ વાર લખેલો છે કોઈ વાર એનું મોડ ઈ લીધેલું છે કોઈવાર ડેલ્ટા વી લખ્યો છે એને મોડ લગાવ્યું છે તો ચિહ્નમાં અને માનાંકમાં વિદ્યાર્થીઓ જનરલી કન્ફ્યુઝ થતા હોય છે તો સૌથી પહેલાં આપણે એનો મતલબ સમજી લઈએ તો ઓટોમેટિક થિયરી સમજ પડવા જ માણશે પછી આપણને અઘરું નહીં લાગે ફિઝિક્સમાં કોન્સેપ્ટ તમે જેટલા ક્લિયર રાખશો એટલો એ ટોપિક ઈઝી લાગશે પછી બધું ગોખવા જશો લાઇન ટુ લાઇન તો થિયરી બહુ લાંબી થઈ જશે ને મજા નહીં આવે તમને સમજ જ નહીં પડે એટલે થિયરીનો જે મેઇન ભાગ છે હાર્ટ છે એને સમજો તો પછી થિયરીના દરેક સ્ટેપ તમને ઇઝી લાગી શકે હા થોડું મેથ્સ તમારું ક્લિયર હોવું જોઈએ કે ફિઝિક્સમાં વચ્ચે વચ્ચે કેલ્ક્યુલેશન તો આવે જ છે તો એ કેલ્ક્યુલેશન તમને ના ભાવે તો અઘરું પડી જાય તો અહીંયા આપણે સૌથી પહેલાં આ સૂત્રથી જ ચાલુ કરીએ ચલો ને જુઓ

અને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન તો બનતા હે એ તો કરવું જ પડે તો જ તો મળે એક કુલમ દીઠ થતું કાર્ય તો આ ડેલ્ટા વી છે હવે આપણે પી અને ક્યુ ને આજે બહુ નજીક ધારવાના છે એવું સમજી લો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે બે પૃષ્ઠ છે એક આ પૃષ્ઠ છે અને નીચે આ બીજું પૃષ્ઠ છે આ બે મોટા ગોળા હોય સમસ્થિતિમાન પૃષ્ઠ હોય શકે ને ક્યુ કેન્દ્ર તરીકે લઈએ તો એના બે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકીએ એટલે આવું કંઈક વિચારવાનું છે પણ પી બિંદુ આ પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ પર છે ક્યુ બિંદુ બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ પર છે અને બંને બહુ નજીક છે આજે આપણે બંને બહુ પાસ પાસે લેવાના છે એટલે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે આ બંને વચ્ચે એ સૂક્ષ્મ આપણે ડી વી જેટલો લઈશું ડી વી ડેલ્ટા વી આવું પણ લખી શકાય અને કોઈ વાર ડેલ્ટા વી આ સંજ્ઞા પણ લખે છે તો સંજ્ઞા જે હોય એનું કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી અને ડીવી આ સૂક્ષ્મ ફેરફાર હોવાથી આમાં સંકલનની જરૂર નથી આ એક જ નાનો ખંડ છે આ પોતે જ ડીએલ છે તો આપણે ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ પ્લસ ડીએલ ટીપે ટીપે સરોવર ભરવાની જરૂર નથી કેમ કે આ પોતે જ એક નાનું ટીપુ છે તો ઇન્ટિગ્રેશનની કોઈ જરૂર નહીં પડે ઈ ડોટ ડીએલ સંકલનની નિશાની કરવાની જરૂર નથી કોઈને એ રીતે સમજવું હોય તો પણ ચાલે જુઓ જેવી રીતે આ સ્ક્વેર પેલી સાઈડ જાય તો સ્ક્વેર રૂટ થઈ જાય છે બરાબર વર્ગનું પ્રતિવિધેય છે વર્ગમૂળ અથવા એક્સ બરાબર વાય ક્યુબ હોય તો એક્સનું ઘનમૂળ કાઢીએ તો વાય મળી જાય કારણ કે બંને બાજુ ઘનમૂળ લેતા આપણને વાય મળે ઘનમૂળમાં એક્સ કેમ તો કે ઘન અને ઘનમૂળ એકબીજાના પ્રતિવિધેય છે લોગ અને એન્ટી લોગ એકબીજાના પ્રતિવિધેય છે તો સંકલન અને વિકલન પણ એકબીજાના પ્રતિવિધેય છે એવું વિચારી લો કે આ સંકલનની જે સાઇન હતી એને આપણે લેફ્ટ સાઇડ પર લઈ ગયા અને વિકલનની સાઇન લખી દીધી તો બંને સંકલન વિકલન એકબીજાના પ્રતિવિધેય હોવાથી તમે આને આ રીતે સમજી શકો છો અહીંયા આપણે આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા છે અને તમને ખ્યાલ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર બધા જ બિંદુઓ પાસે સ્થિતિમાન એક સરખું હોય એટલે સપોઝ અહીંયા વી હોય તો બધા બિંદુઓ પાસે વી હશે અને આ ઉપર વી પ્લસ ડેલ્ટા વી હોય તો બધે જ આ બધા બિંદુઓ પાસે વી પ્લસ ડેલ્ટા વી હશે આ બંને અચળ સ્થિતિમાન ધરાવે છે આખા પૃષ્ઠ પર બધે વી વોલ્ટેજ અને આખા પૃષ્ઠ પર બધે વી પ્લસ ડેલ્ટા વી વોલ્ટેજ તો આપણે આ બંને વચ્ચેનું આ ડેલ્ટા એલ આ ડીએલ આપણે વિચાર્યો છે ડીએલ બંને વચ્ચેનું

સ્પર્શક રૂપે તમે જશો તો કઈ ફરક ના પડે તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જોઈતો હોય તો શું કરવું પડશે સમ પૃષ્ઠથી દૂર જવું પડશે બીજું પૃષ્ઠ કોઈ વિચારવું પડશે અને ત્યાં જવા માટે ટૂંકામાં ટૂંકું અંતર છે આ ડીએલ આ ડેલ્ટા એલ એટલે ઈ અને ડીએલ આપણે આ રીતે કઈક વિચારવાના છે વિદ્યુત ક્ષેત્ર આ ક્યુ માંથી નીકળતું અને ધારો કે આપણે એ જ દિશામાં જઈ રહ્યા છે ડીએલ તો બંને વચ્ચેનો ખૂણો ઈડીએલ થશે ડીવી બરાબર તો ઇક્વલ્સ ટુ માઇનસ ડીવી બાય બહુ સિમ્પલ સંબંધ આવ્યો જુઓ પેલો બી એનો ભત્રીજો છે તો એ બી નો કાકો થાય ને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરવાથી સ્થિતિમાન મળે છે એવું આપણે સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા તો પછી વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરવાથી વિદ્યુત ક્ષેત્ર મળે ને કારણ કે બંને પ્રતિવિધેય છે સંકલન વિકલન પ્રતિવિધેય છે તો પછી જો સ્થિતિમાન એવું કે કે હા ઈ નું સંકલન એ મારો જવાબ છે તો પછી વિદ્યુત ક્ષેત્ર શું કે વી નું વિકલન એ મારો જવાબ છે કેમ કે સંકલન અને વિકલન એકબીજાના પ્રતિવિધે છે તો આ બંને કાકા ભત્રીજા જેવા થયા ને એનું રેખા સંકલન સ્થિતિમાન આપે છે તો સ્થિતિમાનનું વિકલન વિદ્યુત ક્ષેત્ર આપશે આપણને અહીંયા ઋણ નિશાની પહેલેથી સૂત્રમાં છે જે આપણે અહીંયા પણ લખવી પડશે એનો મતલબ પણ આપણે સમજી લઈશું ઋણ નિશાની શું કહેવા માંગે છે જુઓ ઋણ નિશાની નો મતલબ સમજો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો તો સ્થિતિમાન ઘટશે અને બેસ્ટ એક્ઝામ્પલ આજ છે ગોળાવાળું કે ગોળાના કેન્દ્રથી થી જે સ્થિતિમાન હોય

તો સ્થિતિમાનમાં ઘટાડો થાય છે એ ઘટાડો આ ઋણ નિશાની સૂચવે છે અહીંયા તમે એવું કહી શકો કે વિદ્યુત સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય એ તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપે છે કઈ દિશામાં જે દિશામાં તમે આ વિકલન કર્યું છે સ્થાનની સાપેક્ષે વિકલન કરવા તમે આ દિશામાં ગયા હોય સપોઝ તો તમને વિદ્યુત ક્ષેત્રનો એ જ દિશામાંનો ઘટક મળશે અને હજુ સારી રીતે સમજવા માટે ધારો કે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક તમારે જોઈએ છે જો તમે વિકલન કરીને ઋણ મૂલ્ય લગાવશો તો વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક પ્રાપ્ત થશે હજુ બીજી એક રીતે સમજીએ ધારો કે વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક જોઈએ છે ઈ વાય આનો હું અર્થ સમજાઈ રહ્યો છું ટોપિક તો ઈઝી જ છે પણ વહ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો સ્થિતિમાનનું સાપેક્ષે વિકલન કરીને એનું ઋણ મૂલ્ય લગાવવું પડશે એટલે તમે આ દિશામાં જો વિકલન કરતા કરતા જશો સ્થિતિમાનનું અને ઋણ નિશાની લગાવશો તો તમને એ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર મળશે અને ઝેડ ઘટક ટપકા કરીએ છીએ ટપકાનો મતલબ બોર્ડ પર નથી આપણી તરફ આમ બહાર આવી રહ્યું છે બરાબર આ તીર છે પેલા બરાબર રામાયણ મહાભારતમાં તમે જોતા જશો આપણી તરફ જયારે તીર આવે તો આપણે પેલી અણી દેખાય તો આ અણી છે બધી બહાર આવતા અને એકમાંથી બહુ તીર નીકળે છે એવું પણ રામાયણમાં હોય જ છે તો આ બધા બહુ તીર છે આપણી તરફ આવતા ઈ ઝેડ વિદ્યુત ક્ષેત્ર નો ઝેડ ઘટક જોઈતો હોય તો સ્થિતિમાનનું ઝેડ દિશામાં વિકલન કરીને ઋણ મૂલ્ય લગાવવાનું હોય છે ફ્રેન્ડ મેથ્સમાં અને ખંડસહ સહ વિકલન કહેવાય આ ટોપિક મેથેમેટિક્સ નો જે ખંડ વિકલન એટલે તમે એક્સની સાપેક્ષે વિકલન કરો તો એમાં તમારે વાય અને ઝેડ ને અચળ ધારવાના હોય છે જ્યારે તમે સાપેક્ષે વિકલન કરો તો એક્સ અને ઝેડ અચળ અને એ જ રીતે ઝેડ ની સાપેક્ષે વિકલન કરો તો એક્સ અને વાય અચળ હોય છે એટલે બાકીના બે અચળ હોય છે એવું ધારી લેવાનું હોય છે તો એક્સની સાપેક્ષે વિકલન કરીને તમે ઈ એક્સ શોધી શકો વિદ્યુત સ્થિતિમાનનું વાયની સાપેક્ષે વિકલન કરીને ઈ શોધી શકો અને ઝેડની સાપેક્ષે વિકલન કરીને ઈઝેડ શોધી શકો એટલે જો ત્રણે ત્રણ ઘટક મળે તો વિદ્યુત ક્ષેત્ર ઈ ઝેડ કેરેટ મળી જાય એટલે કે જો તમારે આખું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો વિકલન ત્રણ વાર કરવું પડશે સ્થિતિમાનનું વિદ્યુત સ્થિતિમાનનું ત્રણેય દિશામાંનું વારાતી ખંડ સહ વિકલન કરીને ઋણ નિશાની લગાવીને તમે આ ત્રણેય ઘટકો શોધી શકો છો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર દિશા સહિત મળી જશે ઈ એક્સ આઈ કેરેટ પ્લસ ઈ વાય જે કેરેટ પ્લસ ઈઝેડ કે કેરેટ હવે તમે જશે આવું કેમ વિદ્યુત ક્ષેત્રનું તો આપણે એક જ વાર સંકલન કરેલું અને સ્થિતિમાન મળી ગયું હતું તો પછી વિદ્યુત સ્થિતિમાનનું ત્રણ ત્રણ વાર વિકલન કરીને કેમ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે તો જવાબ બહુ સિમ્પલ છે વિદ્યુત ક્ષેત્ર સદીશ રાશિ છે વિદ્યુત સ્થિતિમાન થોડી સદિશ રાશિ છે એટલે સંકલન એક જ વાર કરવાનું હતું વિદ્યુત ક્ષેત્રનું એક જ વાર સંકલન કરવાથી વિદ્યુત સ્થિતિમાન મળી જશે કેમ કે એને દિશા નથી એ તો અધિશ રાશિ છે પણ સ્થિતિમાનનું ત્રણ ત્રણ વાર વિકલન કરીશું ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે કેમ કે ઇ એક્સ ઇ વાય એ બધા ઘટક શોધવા પડશે તો આ બધું છે એનસીઆરટીની બુકમાં ડિટેલમાં થિયરીમાં નથી આપેલું પણ એ આપણે સમજવું પડશે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો તમારે જોઈતું હોય હવે વ્યાપક રીતે આ સૂત્ર કોઈ પણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય કોઈ પણ દિશામાં મોડ સદીશ ઈ આ બધું મોડ એટલે લગાયેલું છે ટેક્સ્ટબુકમાં એ ડાયરેક્ટ તમને મૂલ્ય આપશે મોડ સદીશ ઈ એટલે પેલો રૂટ ઇ એક્સ સ્ક્વેર પ્લસ ઇ વાય સ્ક્વેર પ્લસ ઈઝેડ સ્ક્વેર ડાયરેક્ટ ઈ નું મૂલ્ય મળી જશે એટલે જો તમારે વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્ટ મૂલ્ય જોઈતું હોય તો પછી એનો જે સ્થાન સદીશ છે ડીઆર કે ડીએલ આ એટલે બધા ઘટક આવી ગયા તો તમારે વિકલન કરવાનું તો તમને એ દિશામાંનું વિદ્યુત સત્ર મળી જશે ધારો કે તમારે આ દિશામાં ત્રાસુ આ દિશામાંનું વિદ્યુત સત્રનો ઘટક જોઈએ છે તો તમારે આ દિશામાંનું સ્થિતિમાંનું વિકલન કરીને ઋણ નિશાની લગાવવાની રહેશે તો તમને જે તે દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમે સમજી શકો છો અહીંયા નોંધપાત્ર મુદ્દા સમજી લેજો ફ્રેન્ડ્સ વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ દિશામાં જો તમે આગળ જશો તો સ્થિતિમાનમાં બહુ ઝડપથી ઘટાડો જોવા મળશે વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે આપણે આ ભણેલા છે આગળના ટોપિકમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય તો જો તમે આ દિશામાં જશો લંબ દિશામાં તો ઝડપથી વિદ્યુત સ્થિતિમાન બદલાશે નહીં કે સ્પર્શકની દિશામાં જવાનું સ્પર્શકની દિશામાં જશો તો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ ફર્યા કરતા હશો તો અહીંયા જ આટાફેરા માર્યા કરતા હશો અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ ફરીશું આપણે તો ત્યાં તો બધે સ્થિતિમાન છે એમાં તો ફેરફાર જ નહીં થતો તો મેક્સિમમ ફેરફાર જે થશે સ્થિતિમાનમાં એ લંબ દિશામાં થશે સમ સ્થિતિમાન પૃષ્ઠને એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે બીજું વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જતાં સ્થિતિમાન ઘટશે એ પણ યાદ રાખજો ક્ષેત્રની દિશામાં જાઓ છો તો સ્થિતિમાન ઘટશે કારણ કે આ ઋણ નિશાની આપણને એ જ સૂચવે છે સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર આપે છે અને અગિયારમાં ધોરણના ટોપિક સાથે મિકેનિક સાથે સરખાવું હોય તો આ ઓલરેડી આવી ચૂકેલો ટોપિક છે અગિયારમાં તમે આવું શીખેલા જ છો સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય બળ આપે છે સ્પ્રિંગમાં સંગ્રહિત ઊર્જા અને આ બધા ટોપિક હતા એના એન્ડમાં આ સમજાયેલું છે વ્યાપક રીતે તમે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હાફ કે એક્સ સ્ક્વેર લઈને એનું એક્સની સાપેક્ષે વિકલન કરો કરી જોઈએ ચલો હાફ કે એક્સ સ્ક્વેર એમાંથી હાફ કે બહાર આવશે એક્સ સ્ક્વેર નું ટુ એક્સ અને ડીએક્સ બાય ડીએક્સ વન થશે તો વિકલન બળ માઇનસ કે એક્સ આવી ગયું ને એફ બરાબર માઇનસ કે એક્સ પુનઃ સ્થાપક બળ અગિયાર સાયન્સ તો આ જ ટોપિક આપણે ઇલેવન સાયન્સમાં આ રીતે શીખેલા છે કે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય બળ જેટલું હોય છે એ જ વસ્તુ આપણે અહીંયા ભણી રહ્યા છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય એ તે દિશામાં ક્ષેત્રનો ઘટક આપે છે આ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ અને આ તમે આ રીતે સમજશો તો બહુ ઈઝી પડશે ખાલી યાદ શું રાખવાનું ક્ષેત્રની દિશામાં જઈશું તો સ્થિતિમાન ઘટશે ક્ષેત્ર આપણને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં સ્થિતિમાન સતત ઘટી રહ્યું છે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈશું તો સ્થિતિમાન વધતું હશે આ નિયમ યાદ રાખવાનો છે ઓકે ફ્રેન્ડ્સ તો હવે તમને એવું થાય કે આના પરથી કેવા ક્વેશ્ચન પૂછાય તો ભાઈ પેલા સંકલન વાળા બી પૂછાય વિદ્યુત ક્ષેત્ર આપીને એનું સંકલન કરીને પૂછે ધારો કેવું કે કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન એટલે વિસ્તાર એટલે એક્સ વાય ઝેડ ત્રી પરિમાણ લીધું છે આપણે એમાં સ્થિતિમાન આ સૂત્ર મુજબ બદલાય છે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ વાય ક્યુબ પ્લસ આ છે વિદ્યુત સ્થિતિમાન જે એક્સ વાય ઝેડ સાથે એટલે કે સ્થાન સાથે બદલાઈ રહ્યું છે અહીંયા એક્સ વાયઝેડ એટલે આપણે પેલા યામ અહીંયા ઉગમ બિંદુ પર સ્થિતિમાન ઝીરો હશે કેમકે એક્સ વાયઝેડ બધું ઝીરો 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 મૂકી દો એટલે અહીંયા ઝીરો છે પછી નવું કોઈ બિંદુ લેશો ત્યાંનો ત્યાં એક્સયામ અહીંયા મૂકવાનો પછી પછી ત્યાંનો અહીંયા મૂકવાનો યામ જે હોય એ મૂકવાનો કે થ્રીડીમાં બોર્ડની આગળ છે તો યામ પણ મૂકવો પડશે તો આ એક સૂત્ર આપેલું છે જેનું તમારે બહુ ટેન્શન નથી લેવાનું પણ આ એક્સ વાય ઝેડ સાથે બદલાય છે અને હવે એવું કે તો આ વિસ્તારમાં બિંદુ વન 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 પાસે આપણે એક બિંદુ લઈ લઈએ જેનો સ્થાન સદિશ છે વન 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 ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એનું મૂલ્ય શોધો ધારો કે આવો ક્વેશ્ચન આપણે ઈઝેડ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સદિશ રાશિ છે એટલે આપણે ત્રણેય ઘટક શોધવા પડે તો સૌથી પહેલા ઈ એક્સ શું શીખવાડ્યું છે ઈ એક્સ જોઈતો હોય તો સ્થિતિમાનનું કરી નાખવાનું સ્થાનની સાપેક્ષે વિકલન પણ તમારે તો એક્સ ઘટક જોઈએ તમારે આ દિશામાંનો વિદ્યુત સત્રનો ઘટક જોઈએ છે તો તમારે આ દિશામાંનું જ વિકલન કરવાનું અને ઋણ નિશાની કમ્પલસરી ઋણ નિશાની મૂકવી જ પડશે તમારે અહીંયા સિવાય કે તમે મોડ લગાવીને કાઢ નાખો બંને બાજુ ખાલી મૂલ્ય શોધો તો વસ્તુ અલગ છે પણ ગણતરીમાં અહીંયા આપણે સદીશ ઈ શોધવો હોય તો ચિહ્ન લખવું પડશે નહીં તો ફાઇનલ આન્સરમાં લોચા પડશે પછી તો વી વી નું સૂત્ર હું હતું ભાઈ થ્રી એક્સ સ્કવેર પ્લસ ટુ વાય ક્યુ પ્લસ આઠ ઝેડ છે ને આનું એક્સની સાપેક્ષ વિકલન કરવાનું તો ગભરાઈ ન હતા વાય ને ઝેડ નું શું કરવાનું અચળ ખંડશ વિકલન એટલે કેટલીક વાર આની સાઇન આવી પણ કરતા હોય છે લોકો આમ સાઈન જોઈને કેટલાક તો ગભરાઈ જાય ખાટલા નીચે ભરાઈ જાય ગભરાઈને કે આ હું આવ્યું અલ્યા વિકલન જ છે પણ આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ એક્સ ની સાપેક્ષે કરો ને તો વાય અને ઝેડ બંને નફળ બંને અચળ તમારે એક્સ ઘટક જોઈએ છે વિદ્યુત સત્રનો તો ધારી લેવાનું કે વાય દિશામાં નથી બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં નથી બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે શોધવાનું નથી આપણે એક્સ દિશામાં શોધી રહ્યા છે હવે આનું એક્સ ની સાપેક્ષે વિકલન કરીએ એટલે જો આ માઇનસ તો સૂત્રમાં જ છે ત્રણ બાર આવશે એક્સ સ્ક્વેર વિકલન ટુ એક્સ એટલે ગોટલાનું વિકલન લખો લખો કે એ તો આ બધું અચળ અચળનું વિકલન ઝીરો થાય એટલે આ બધું પ્લસ ઝીરો પ્લસ ઝીરો જે હતું બધું ભૂસી ફાઈડ આપણે લખતા નથી તો ત્રણ દુ છો માઇનસ સિક્સ એક્સ એ એક્સ હશે વિદ્યુત એક્સ ઘટક હશે ભલે વેલ્યુ મળી નથી પણ એક્સની કિંમત પછી મૂકીશું આપણને બિંદુ વન 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 આપ્યું છે ને એમાં એક્સ વન છે એટલે પછી આપણે છેલ્લા મૂકીએ છીએ ઉભા રો ને એ શાંતિથી ગણીએ જ પછી જમી પરવારીને વાસણ અજવારીને લોકડાઉનમાં વાસણ ઘસવા પડે ને જાતે તો આપણે વયની સાપેક્ષ વિકલન કરીશું હવે વયની સાપેક્ષ વિકલન કરવા માટે આ જ વસ્તુ પણ હવે એક્સ અને ઝેડ અચળ જો ફરી લખતો નહીં સમજી જાવ આબે અચળ માઇનસ તો છે જ સમીકરણમાં જોઈ હશે ડેલ સ્ક્વેર એક્સ એ ખંડસ વિકલન છે ડેલ સ્ક્વેર સાઈ બાયર કેમેસ્ટ્રી બહુ સિરિયસલી ભણી રહ્યા હોય તમે તો આ બધું આવતું હશે બરાબર તો એ ખંડસ વિકલન છેલ્લા એમાં x ની સાપેક્ષે કરો ને તો y અને z ને અચળ લેવાનો હોય છે હવે એવું બધું તે વખત ખબર બી ના પડે સ્ટાર્ટિંગમાં માં આવતું હોય બધું ગોખા ગોખી ચને કે ખેતમે પબ્લિક ગોખી નાખતી હોય છે તો -2 બાર આવે y³ નું 3y² એટલે 6y² -6y² ey મળશે હજુ આન્સર નથી હજુ તો આપણે ત્રણ ઘટકો શોધી રહ્યા છે ભાઈ એ જ પ્રમાણે z ની સાપેક્ષે વિકલન કરવાનું ખંડસહ z તો આનું કરી નાખવાનું ઝેડ ની સાપેક્ષ વિકલન શું આવશે વિકલનમાંથી આ માઇનસ તો છે જો આ લખતો નહીં આ બે અચળ હશે પહેલો બીજો અચળ નફટમ સદા સુખમ આનું હવે વિકલન થશે આઠ બાર ને ડીઝેડ ડીઝેડ વન એટલે માઇનસ એટલે બધાના એકમ વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિકૂલમ ચેપ્ટર બે પ્રમાણે વોલ્ટ પ્રતિ મીટર થાય ને હવે તો ખ્યાલ આવી ગયો હશે જો વોલ્ટ પ્રતિ મીટર આમાં કહેવાની જરૂર છે વિદ્યુત સ્થિતિમાન છેદમાં વિકલમ પેલું અંતર તો આ ત્રણે ત્રણ ઘટક છે પણ એમાં એક્સ વાય અને ઝેડ ની કિંમત મૂકતા એક્સ વાય એમાં તો ઝેડ છે જ નહીં આ તો એકદમ અચળો જ હશે નફળ તો એક્સ વન વાય વન અને ઝેડ વન એ બધું મૂકતા આ થઈ જશે માઇનસ સિક્સ એક્સ તો વન છે આ પણ થઈ જશે માઇનસ સિક્સ વાય પણ વન છે આ તો નફટ જ છે આમાં તો ઝેડ છે જ નહીં માઇનસ એટ તો તમને જે વિદ્યુત ક્ષેત્ર મળશે દિશા સહિત સદીશ ઈ એ આવું મળશે માઇનસ સિક્સ આઈ કેરેટ માઇનસ સિક્સ જે કેરેટ માઇનસ એઇટ કે કેરેટ વોલ્ટ પ્રતિમીટર હવે તમે એનું મૂલ્ય બધું ફૂલ્યુ એ પ્રમાણે શોધી શકો મોડ ઈ પહેલાનો વર્ગ ને બીજાનો વર્ગ ને પછી તો બાબા કેલ્ક્યુલેટરની અસીમ કૃપાથી આગળ ગણી શકો છો અને જવાબ લખી શકો છો એમાં કંઈ બહુ ઉધાડ નહીં મારવાની એ ગણતા આવડે તો એ તો બધાને આવડે કેલ્ક્યુલેટરથી ગણો છો તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમે સમજી શકો માં હવે થોડું ઘણું આપેલું છે એમાં બી મોડ લઈ લઈને બધું કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કર્યો છે એમાં એ અને બીને બદલે પી અને ક્યુ બિંદુ લીધા છે તો એટલું તો અમલ પડે નહીં યાર સોરી પી અને ક્યુને બદલે એ અને બી બિંદુ લીધા છે તો એટલું સમજી શકશો બાકી મેં આખો ટોપિક તમને ડિટેલમાં સમજાવી દીધો છે